બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર વધ્યો છે. જિલ્લા મથક પાલનપુર અને વેપારી મથક ડીસામાં દરરોજ કોરોનાના પોઝિટિવ કેસ આવતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લઈ શું તકેદારી રાખવામાં આવી રહી છે તેને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર વધ્યો છે. બેકાબુ બનતા કોરોનાને લઈને તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લા કલેક્ટરે આજે ઉચ્ચ અધિકારીઓ સાથે ડીસા તેમજ પાલનપુરના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લઈ તે વિસ્તારને કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરી કોરોનાને અટકાવવા માટે વધુ શું તકેદારી રાખી શકાય તે માટે ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટરની મુલાકાતને પગલે શહેરમાં ટેવડા એકત્રિત ન થાય તે માટે તંત્ર કામે લાગ્યું હતું. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે લોકોને અપીલ કરી હતી કે કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે લોકલ ટ્રાન્સમિશનના કારણે થઈ રહ્યું છે, જેથી લોકોએ તકેદારી રાખવી જોઈએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ અને કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં આવતા લોકોએ અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી શહેરી વિસ્તારમાંથી, ખાસ કરીને પાલનપુર અને ડીસામાંથી વધુ કેસીસ કોરોના પોઝિટિવના જોવા મળી રહ્યા છે. એ દૃષ્ટિએ આજે અધિકારીઓ જોડે સમીક્ષા બેઠક પણ રાખવામાં આવી, એમને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલ છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં જે અમે મોનિટરિંગ વોર રૂમમાંથી, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી કરી રહ્યા છે, એના સિવાય પણ ફિલ્ડ ઉપર શું એક્ટિવિટી ચાલી રહી છે, એક્ટિવ સર્વેલન્સ કેવી રીતે થઈ રહ્યું છે. એડિશનલી ગઈકાલથી ધન્વંતરી રથ પણ આપણે બનાસકાંઠા જિલ્લામાં 6 જેટલા ધન્વંતરી રથને પ્રસ્થાન કરાવ્યું છે અને શહેરી વિસ્તારો માટે એમને જવાબદારી સોંપી છે. એમનું કામગીરી આજથી અહીંયા ડીસામાં શરૂ થાય છે, તો એ કેવી રીતે ઇફેક્ટિવ બને એના માટે સમીક્ષા અને એની મોનિટરિંગ કરવા માટે અમે હું અને એસપી સાહેબ અહીંયા આવ્યા છે, જેથી કરીને તમામ પાસા આરોગ્ય રિલેટેડ, નગરપાલિકા રિલેટેડ, પોલીસ રિલેટેડ અને વહીવટીતંત્રના બાકી પાસાઓ રિલેટેડ જે કાર્યવાહી થઈ રહી છે એના ઉપર અમારી નજર રહે અને જરૂરી સૂચનાઓ એમને પાસોન કરીએ. સાથે સાથે જે બનાસકાંઠા જિલ્લામાં બાકી રૂરલ વિસ્તારમાં જે કેસીસ છે એનું પ્રમાણ ઓછું છે, એટલે ડીસામાં ખાસ કરીને એની સમીક્ષા કરી. ખાસ કરીને જે કેસો વધે છે અનલોક બાદ કોઈ ખાસ રણનીતિ અપનાવવામાં આવશે? અનલોકની બાદ કેસીસમાં વધારે જોવા મળ્યું છે, પરંતુ ખાસ કરીને આરોગ્ય રિલેટેડ એક્ટિવિટીઝ અને બાકી સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે મેન્ટેન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે સાથે મારી જનતાને પણ અપીલ છે, અહીંયાની ડીસાના શહેરી વિસ્તારના અને પાલનપુર શહેરી વિસ્તારના લોકોને પણ અપીલ છે કે એ જે કોરોનાના તકેદારીના પગલાં છે, ખાસ કરીને વારંવાર સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, મોઢે માસ્ક રાખવું, એ આપણે જાહેરનામાથી પણ ફરજિયાત કર્યું છે, એનું ચોક્કસ લોકો પાલન કરે તો આપણે કોરોનાથી બચી શકીએ.